જામનગર શહેરમાં આજે કોરોનાના નવા બ્યાસી કેસ નોંધાતા હાહાકાર થયો છે આ ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ નવા સુડતાલીસ કેસ સામે આવતા જિલ્લામાં કુલ એકસો ઓગણત્રીસ કેસ નોંધાયા છે શહેરી વિસ્તારમાંથી સોળ દર્દી તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી અગિયાર દર્દી સહિત કુલ સત્યાવીસ દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે ઉલ્લેખનીય છે કે જામનગરની કલ્યાણ પોલિટેકનિક કોલેજમાં એક વિદ્યાર્થીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા ઓફલાઇન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે ઉપરાંત જોડિયાની એક ખાનગી શાળામાં પણ કોરોનાનો કેસ નોંધાતા વિદ્યાલયોમાં કોરોનાની આગેકૂચ યથાવત છે તેમ કહી શકાય જામનગરમાં કોરોના સંક્રમણ બેકાબુ બનતા મહાનગરપાલિકા દ્વારા ચોવીસ કલાક રાઉન્ડ ધ ક્લોક કોવિડ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે લોકો કોરોનાને લગતી કોઈ પણ માહિતી કે સમસ્યા તથા બુસ્ટર ડોઝ સહિતની વેક્સિનેશન અંગેની તમામ જાણકારી કંટ્રોલ રૂમનો સંપર્ક સાધી મેળવી શકશે જામનગરના જોડિયાભૂંગામાં સામૂહિક ઘર્ષણની ઘટના સામે આવી છે બે જૂથ દ્વારા સામસામે પથ્થરમારો થયો હોવાના અહેવાલ છે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો જોડિયાભુંગા દોડી ગયો હતો તંગદિલી ભર્યા વાતાવરણમાં ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આપડી વધી જાય ને ભાઈ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ટૂંક સમયમાં જ રાજ્યમાં ત્રણ હજાર ત્રણસો વિદ્યા સહાયકોની ભરતી કરવાની ઘોષણા કરી છે ધોરણ એક થી પાંચમાં તેરસો તથા ધોરણ છ થી આઠમાં બે હજાર વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે ભરતીમાં દિવ્યાંગોને ચાર અનામતનો લાભ આપવામાં આવશે ઇન્ડિયન નેવીએ વિશાખાપટ્ટનમમાં કરેલું સમુદ્રમાંથી સમુદ્રમાં પ્રહાર કરવાની ક્ષમતાવાળી સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલનું પરીક્ષણ સફળ રહેતા ભારતની સૈન્ય શક્તિમાં વધારો થયો છે